हेलो फ्रेंड, वेलकम बैक टू माय चैनल काठियावाड़ी स्वाद विथ जलपा। प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल। तो आज आप बनावीशू समोसा। आज आप समोसा कई रीते बनावा तेनी रेसिपी जोशु। समोसा बनावा में पड़वरवानी ज खूबी है। समोसा बनावा माटे मैं अहीं 1/2 किलो मैदानो लोट लीधो छे। मैदानो लोट चाढ़ीने लेवो। मैदानो लोट में मैं अहीं 3 टेबलस्पून तेल नाख्यु छे। तेल नाख्या बाद मैं अजमा नाख्यो छे। अजमा नाखी अने तेल ने अने लोट ने सरस रीते मिक्स करी लेवो। અને તેલ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારે આવી રીતે જોઉં તેને આવી રીતે મિક્સ કરવાનું છે। તેલ અને લોટ મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરીને રોટલીના લોટ જેવો લોટ બાંધવાનો છે, ના બહુ કટણ કે ના બહુ ઢીલો। આપણો લોટ હવે બંધાઈ ગયો છે ત્યારબાદ તેમાં થોડું તેલ નાખી અને સરસ રીતે મસળી લેવો। એકદમ સરસ રીતે મસળવો, જેના લીધે સમોસા સરસ બનશે। ત્યારબાદ તેને મસળી અને 15 મિનિટ માટે ઢાંકી અને મૂકી દેવો। આપણે સમોસાની અંદર ભરવા માટેનો મસાલો તૈયાર કરીશું તે માટે મેં અહીંયા 3 ટેબલસ્પૂન તેલ લીધું છે। તેલ અહીં ગરમ થઈ ગયું છે, મેં તેમાં લીમડો ઉમેર્યો છે। ત્યારબાદ તેમાં રાઈ જીરું ઉમેરી અને હિંગ ઉમેરી છે। ત્યારબાદ મેં અહીંયા 1 કિલો બાફેલા બટેટા લીધા છે। બાફેલ બટેટાને મેશ કરીને લીધા છે। ત્યારબાદ મેં તેમાં તેલ ગરમ થઈ ગયું છે તેમાં બધો રાઈ જીરું ઉમેર્યા બાદ તેમાં મેશ કરેલા બટેટા ઉમેરવા। તમારે અહીંયા જો લસણ અને ટમેટા ડુંગળી ઉમેરવું હોય તો ઉમેરી શકો છો। મેં અહીંયા ડુંગળી ટમેટા લસણ કંઈ ઉમેર્યું નથી, સીધા બટેટાને વઘાર કર્યો છે। ત્યારબાદ હવે તેમાં 1 ચમચી હળદર ઉમેરીશ, 2 ચમચી નમક ઉમેરી, તમે તમારા સ્વાદ મુજબ નમક ઉમેરી શકો છો। ત્યારબાદ ધાણા જીરું મસાલો ઉમેરીશ, ધાણા જીરું બાદ તેમાં 2 ચમચી લાલ મરચું ઉમેરીશ, થોડીક ખાંડ ઉમેરીશ અને 1 લીંબુ નીચવીશ એમાં। મસાલો મિક્સ કરીને તમારે અહીંયા ગરમ મસાલો ઉમેરવો હોય તો ગરમ મસાલો ઉમેરી શકો છો। બધું સરસ રીતે મસાલા ઉમેરી અને મિક્સ કરવું। બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેને 5 મિનિટ હલાવ્યા બાદ ગેસની ફ્લેમ બંધ કરવી। હવે સમોસાનો મસાલો તૈયાર છે। ત્યારબાદ હવે આપણા લોટને જોઈશું। લોટને 15 મિનિટ ઢાંકીને રાખ્યો છે અત્યારે, એટલે સરસ રીતે લોટ પોચો થઈ ગયો છે। હવે ત્યારબાદ તેના નાના નાના લુવા લઈશું। લુવા બનાવીને તેને તેલમાં બોળી અને પાટલા ઉપર રોટલી બનાવીએ તેવી રીતે આવી રીતે લુવા કરી અને તેની નાની રોટલી બનાવવાની છે। રોટલી ના બહુ જલી બનાવવાની છે કે ના બહુ વાચી બનાવવાની છે, મીડિયમ સાઇઝની રોટલી બનાવવાની છે। એવી રીતે રોટલી બનાવ્યા બાદ ચપ્પુની મદદ વડે રોટલીની વચ્ચેથી રોટલીના 2 ભાગ પાડવાના છે, એક સરખા 2 ભાગ પાડવાના છે। ત્યારબાદ હવે તેમાં મસાલો ભરીશું। 2 પાર્ટ કર્યા બાદ તેમાં તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે તેમાં મસાલો ભરવાનો છે। આવી રીતે 1 પળ ને બેન્ડ વાળવાનું છે અને ત્યારબાદ તેમાં પાણી લગાવી અને બીજું પળ તેની માથે લગાવી અને સરસ રીતે પ્રેસ કરી દબાવી અને તેની અંદર વચ્ચે મસાલો ભરવાનો છે। મસાલાને દબાવી અને સરખો અંદર ભરી અને ત્યારબાદ તેને આવી રીતે ખેંચી રોટલીના પળને આવી રીતે ખેંચી ઉપર લઈને ત્યારબાદ તેમાં સહેજ પાણી લગાવી અને બંને પળને આવી રીતે દબાવી અને સમોસાનો મસાલો આવી રીતે અંદર ભરીને સમોસા તૈયાર કરવાના છે। આવી રીતે બધા સમોસા ભરીને તૈયાર કરવાના છે। બધા સમોસા ભરીને તૈયાર થયા બાદ મેં અહીંયા પહેલાંથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ આપણે એકદમ ગરમ થવા નથી દેવાનું, તેલ થોડું થોડું ગરમ થાય ત્યારબાદ તેમાં 1-1 સમોસા ઉમેરવાના છે। જો અહીંયા તેલ બહુ ગરમ હશે તો સમોસા એકદમ લાલ લાલ થઈ જશે, એટલા માટે આપણે તેલને અહીંયા બહુ ગરમ કરવાનું નથી। તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં સમોસા ઉમેરવાના છે। બધા સમોસા ઉમેરાઈ ગયા છે, બધા સમોસા આવી રીતે ઉમેરી અને તેને 2 મિનિટ તેલની અંદર રહેવા દેશું। ત્યારબાદ ચમચીની મદદ વડે તેને આવી રીતે બીજી સાઈડ ફેરવશું, 2-2 મિનિટ આવી રીતે સમોસાને બીજી સાઈડ ફેરવતા રહેવું, આવી રીતે સાઈડ ચેન્જ કરતા રહેવું। સમોસાની સાઈડ ચેન્જ કરવાથી બધી બાજુ સમોસા સરસ રીતે પાકી જશે। સમોસાને મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે, ના એકદમ હાઈ ફ્લેમ કે ના એકદમ લો ફ્લેમ। જો એકદમ હાઈ ફ્લેમ રાખશો તો સમોસા બળી જશે અને લો ફ્લેમ રાખશો તો સમોસા ઉપરથી પાકી જશે અને અંદરથી કાચા રહી જશે। એટલે મીડિયમ આંચ ઉપર સમોસાને તળવાના છે। આવી રીતે 2-2 મિનિટે સમોસાની સાઈડ ચેન્જ કરતા રહેવું।
મસાનો કલર એકદમ લાલ અને સમોસા બહારથી એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી તેની સાઈડ ચેન્જ કરતા રહેવું અને ત્યાં સુધી તેને તળવાના છે. સમોસા તળાતા લગભગ 5 થી 7 મિનિટનો સમય લાગશે. તમે જોઈ શકો છો આપણા સમોસા એકદમ ક્રિસ્પી અને ખસ્તા બન્યા છે. હવે આપણા સમોસાનો કલર એકદમ લાલ થઈ ચૂક્યો છે. ત્યારબાદ હવે તેને આપણે તેલની બહાર કાઢી લેશું. તો તમે મિત્રો જોઈ શકો છો આપણા સમોસા બનીને તૈયાર છે. આપણા સમોસા એકદમ ખસ્તા અને ક્રિસ્પી બન્યા છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને જરૂર ને જરૂર શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક કરો.